हेलो विद्यार्थी मित्रों, केम छो? जवाब સંતાઈ કુલ ના ઓનલાઈન ક્લાસ માં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 2 ની અંદર વિષય છે ગણિતની અંદર આપણે જોશું કે આજે આપણે ચેપ્ટર 7 છે જવની મ ચેપ્ટર 7 જવની મ. તો જગ એટલે શું? કે જગ એટલે આપણે જમવા બેસીએ ત્યારે પાણીનો જે આવો જગ આપણે જોઈએ છે. આ શું છે? આ જગ છે. શું છે? જગ. આ આપણે જમવા બેસીએ ત્યારે પાણીનો ભરીને મમ્મી આપણને આપે છે ને, તો એ આ જગ છે. બરાબર. અને મગ એટલે આપણે જે પ્યાલો ચાલુ પીવી છીએ એનાથી થોડો મોટો અને જગથી પહોળે વાળો, એને શું કહેવાય? મગ કહેવાય. શું કહેવાય? મગ. એટલે કે જગ અને મગ. તો લીંબુ શરબત બનાવો અને આનંદ માણો. આપણે પાઠ્યપુસ્તકની અંદર પેજ 47 પર લીંબુ શરબત બનાવવાની રીત આપેલી છે. તો જોઈએ કે તમારે લીંબુ શરબત બનાવવા માટે તો પહેલાં શું જોઈએ? તો એમાં આપણે પહેલાં શું જોઈશે? અડધું લીંબુ. શું જોઈએ? અડધું લીંબુ. પછી કે છે એક ચપટી મીઠું. એક ચપટી મીઠું, બરાબર છે. પછી એક ચમચી ખાંડ. એક ચમચી ખાંડ જોશે, બરાબર છે. પછી એક પ્યાલો પાણી. પછી શું જોશે? એક પ્યાલો પાણી. તો આપણે લીંબુ શરબત બનાવવું હોય તો કઈ કઈ વસ્તુ જોશે? પહેલા તો લીંબુ શરબત બનાવવું છે એટલે શું જોશે? લીંબુ. અહીંયા આપણે અડધું લીંબુ લીધું છે. પછી એક ચપટી મીઠું, એક ચમચી ખાંડ અને એક પ્યાલો પાણીનો. હવે આપણે અનુમાન કરી કે આપણે ઘરે લીંબુ શરબત કઈ રીતે બનાવીએ છીએ. તો પહેલા શું જોશે? એક પ્યાલો જોશે પાણીનો. તમારે શું લેવાનું? પાણીનો એક પ્યાલો લેવાનું. તેની અંદર શું કરવાનું? લીંબુ નાખવાનું. શું કરવાનું છે? પહેલા તો લીંબુ, અડધું લીંબુ જે આપણે લીધું છે તેને પાણીની અંદર ટીપા લીંબુના નાખવાના. બરોબર. પાણીની અંદર લીંબુને નીચો ભાગ એટલે ટીપા નાખવાના લીંબુના, બરાબર. પછી શું કરવાનું? એની અંદર એક ચપટી મીઠું નાખવાનું. શું કરવાનું? એક ચપટી મીઠું નાખવાનું. અને છેલ્લે પછી શું કરવાનું? એની અંદર બરોબર એક ચમચી ખાંડ નાખવાની. શું કરવાની? એક ચમચી ખાંડ નાખીને એને શું કરવાનું? પ્યાલાની અંદર ચમચીને હલાવી નાખવાની. એટલે શું થશે? એક લીંબુ, અહીંયા એક પ્યાલો લીંબુ શરબત આપણું બની જશે. હવે આપણે નીચે કેટલી ખાલી જગ્યા આપેલી છે તેના જવાબને આપણે શું કરશું? અનુમાન કરવા કીધેલું છે કે તેની અંદર અનુમાન તમે કરો. તો અડધા લીંબુમાંથી તમને કેટલા ટીપા લીંબુનો રસ મળે? શું કહે છે? અડધું લીંબુ લ્યો તમે, બરાબર છે. આવું અડધું લીંબુ તમે લ્યો એનાથી તમને કેટલા ટીપા મળશે લીંબુનો રસ, બરાબર છે. તો આપણે જોઈએ તો લીંબુને નાનું લીંબુ પણ મળી શકે અને મોટું લીંબુ પણ હોય. તો લીંબુના ટીપા બધાની અંદર કેવા મળશે આપણને? અલગ અલગ. પણ અહીંયા આપણે શું કરશું? અનુમાન કરીશું કે આશરે અડધા લીંબુમાંથી 45 જેટલા આપણને ટીપા મળી શકે, બરાબર છે. પછી એમાં બીજી ખાલી જગ્યા જુઓ કે આખા લીંબુમાંથી તમને કેટલા ટીપા લીંબુનો રસ મળે. તો અડધા લીંબુના રસમાંથી આપણને 45 ટીપા મળ્યા હોય તો આખું લીંબુ લઈએ, બરાબર છે. તો એની અંદર કેટલા મળે? 90. કેટલા મળે? 45 અને 45 કેટલા થશે? 5 ને 5 10 અને 1 વધી 4 ને 4 8 ને 9, બરાબર છે. તો આપણને 9 ટીપા આખા લીંબુમાં રસમાં મળે એવું આપણે શું કર્યું છે? અનુમાન કર્યું છે. હવે કેટલા ટીપા લીંબુના રસમાંથી એક ચમચી ભરાય?
बराबर तो કેટલા ટીપુલા લીંબુના રસમાંથી તો કે 6 ટીપા લ્યો 6 ટીપાથી 1 ચમચીની અંદર આપણે ચમચી આખી ભરાઈ જશે હવે લીંબુ શરબત તો શું કરવાનો છે આનંદ માણવાનો છે હવે 6 પ્યાલા લીંબુ શરબત બનાવવા માટે તમારે કેટલા લીંબુ જોશે અને તમે કેટલી ચમચી ખાંડ લેશો સુધીનો 6 પ્યાલા આપણે 1 પ્યાલો બનાવવા માટે લીંબુ શરબત માટે કેટલા લીંબુ જોયા હતા તો કે અડધો લીંબુ બરોબર 1 પ્યાલો બનાવ્યો તો અડધો લીંબુ તો શું કરવાનું એવા 6 પ્યાલા બનાવવાના છે શું કે છે 6 પ્યાલા આપણે બનાવીશું તો હવે જો આપણે જોયું કે એક પ્યાલો બનાવવો હોય તો કેટલું લીંબુ જોઈએ છે અડધો તો અહીં આપણે જોઈ કે એક એક પ્યાલોમાં એ અડધો લીંબુ જોઈએ છે બરાબર તો હવે આપણે 6 પ્યાલામાં આપણે જોઈ કે અડધો અને અડધો લીંબુ શું થશે એ આખું લીંબુ શું થાય આખું લીંબુ જો આ અડધો અને આ અડધો મળીને એક આખું લીંબુ થયું પછી અહીંયા બે પ્યાલામાં એક આખું લીંબુ જોશે અડધું અને અડધું મળીને એક આખું પછી અહીંયા જોવાનું કે આ અડધું લીંબુ આ અડધું લીંબુ બનીને એક આખું લીંબુ બની જશે તો 6 પ્યાલાની અંદર આપણે ગણવાના કેટલા લીંબુ જોયા તો 1 2 અને 3 તો 6 પ્યાલા જ્યારે લીંબુ શરબત બનાવવું છે ત્યારે આપણે 3 લીંબુ જોઈએ અને ચમચી કેટલી જોશે તો 1 ચમચી ખાંડ અહીં આપણે 1 પ્યાલામાં કેટલી નાખીતી 1 ચમચી ખાંડ જોઈ હતી કેટલી ચમચી ખાંડ જોઈ હતી 1 ચમચી તો 6 પ્યાલાની અંદર કેટલી જોશે તો દરેકમાં 1 1 ચમચી ખાંડ આપણે નાખીએ એટલે કેટલી જોઈ 6 પ્યાલાની અંદર 6 ચમચી ખાંડ લેશું ગામના મેળામાં લીંબુ શરબતની હાટકી બરોબર હાટકી તો ચૈત્રના ગામમાં ચૈત્રાના ગામમાં શું છે મેળો ભરાયો છે ચૈત્રા નાઝીમ અને અનીશ લીંબુ શરબતની હાટડી કરવા માંગે છે તેઓ એક ડોલ ભરીને લીંબુ શરબત બનાવે છે ચૈત્રા નાઝીમ અને અનીશ શું કરે છે એક ડોલ ભરીને લીંબુ શરબત બનાવે છે તેઓ બે જુદા જુદા માપના પ્યાલા લે એટલે કે જુદા જુદા માપના એટલે શું તો કે આ એક મોટો પ્યાલો અને બીજો કેવો લે છે નાનો લે છે બરાબર છે મોટો પ્યાલો અને નાનો પ્યાલો હવે એમને શું કરે છે આપણે 5 રૂપિયામાં નાનો પ્યાલો વેચીશું ચૈત્રા શું કહે છે આપણે 5 રૂપિયામાં નાનો પ્યાલો વેચીશું તો નાઝિમ કહે છે કે ચાલો આપણે મોટો પ્યાલો 10 રૂપિયામાં આપીશું તો અનિશ કહે છે એ બરાબર છે તો શું થયું જે નાનો પ્યાલો છે એ કેટલા રૂપિયામાં લીંબુ શરબતનો હશે 5 રૂપિયામાં અને મોટો પ્યાલો 10 રૂપિયામાં તો હવે આગળ જોયું અનિશ પાસે જગ છે તમને લાગે છે અનિશ પાસે જગ છે તમને લાગે છે ડોલ કરતા જગથી પ્યાલામાં શરબત ભેળવું વધારે સરળ પડશે તો કે હા જગથી પ્યાલામાં શરબત ભેળવું સરળ પડશે કેમ ડોલની જે સપાટી છે ગીરી હોય છે પોળી બરાબર આપણે ઘરે જાણીએ છીએ તો ચાની અંદર આપણે કઈ રીતે લઈએ છીએ કીકલીમાં હોય છે શું હોય છે કીકલી જેનો બાકી હોય ચડતો હોય એટલે આપણે ધીમેથી આપણે એમાં નાખી શકીએ તો આવો પાટલો હોય તો આપણે લીંબુ શરબતના સરળ રહેશે એટલે જગથી સરળ રહેશે હવે નાજીમે શોધ્યું કે બે મોટા પ્યાલાથી એક જગ આખો ભરાય છે તો શબનમ એક આખો જગ ભરેલો શરબત ખરીદવા ઈચ્છે છે શબનમ એક આખો જગ જોઈતી હવે એક આખો જગ માટે બે મોટા પ્યાલાની જરૂર પડે શું થાય છે બે મોટા પ્યાલાની જરૂર પડે તો કેટલા રૂપિયા એને આપવા પડશે શબનમે તો શબને કેટલા બે મોટા પ્યાલા તો એક મોટા પ્યાલાનો 10 રૂપિયા હોય તો બે મોટા પ્યાલા નાખવી એટલે બીજો એના 10 રૂપિયા તો કેટલા થયા 20 રૂપિયા અહીંયા સરવાળો કરો કે એક પ્યાલાના 10 અને બીજા પ્યાલાના 10 એટલે 10 અને 10 કેટલા થશે 20 કેટલા થશે 20 પછી જુઓ ચિત્રાજી શોધ્યું કે
કે બે નાના પ્યાલાથી એક મોટો ગ્લાસ ભરાય છે. આ જે મોટો ગ્લાસ છે એને ભરવો હોય તો આ બે નાના ગ્લાસની જરૂર પડે છે. તો કેટલા નાના પ્યાલાથી લીંબુ શરબતની એક આખો જગ ભરી શકાય? તો કેટલા નાના પ્યાલાથી એક આખો જગ ભરવાનો છે? તો આપણે જોઈ છીએ કે આવો જગ ભરવો હોય તો બે આવા મોટા પ્યાલા જોઈએ. કેવા? બે મોટા. તો આપણે આમાં આગળ કીધું કે આને છે બે અડધા નાના પ્યાલા, બે આખા જે બે પ્યાલા ના કીધે આખો પ્યાલો ભરાય છે. તો એક મોટો પ્યાલો ભરવો હોય તો એના કેટલા જોઈ? બે નાના પ્યાલા. તો એ જ રીતે જગમાં બે મોટા પ્યાલા જોઈ છે એટલે એક મોટો પ્યાલો અને આ બીજો મોટો પ્યાલો, એની અંદર પણ બે નાના પ્યાલા જોશું. તો કેટલા થયા? ચાર નાના પ્યાલા જોવું છે. જગ ભરવા માટે શું જોઈએ? ચાર નાના પ્યાલાની જરૂર પડશે. કેટલા નાના પ્યાલાથી અડધો જગ ભરી શકાય? અડધો જગ ભરવો હોય તો શું કરવાનું? એક મોટો પ્યાલો લેવો અને એક મોટો પ્યાલો ભરવો છે તો કેટલા નાના પ્યાલા ભરવાના? બે. એટલે અડધો જગ ભરવા માટે બે નાના પ્યાલાની જરૂર પડશે. હવે જે વાસણ ભરવાની મજા છે એને શું કરવાનું?